નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 પાઠ નંબર છે 12 નકશો સમજીએ, જે આપણે આગળના વિડીયોમાં આપણે નકશા વિશેની તમામ વિસ્તૃત માહિતી મેળવી લીધેલી હતી. આજે આપણે નકશાની પ્રેક્ટિકલ માહિતી મેળવવાના છીએ. એટલે કે નકશો કોને કહેવાય એ આપણે અર્થમાં સમજેલું હતું, વ્યાખ્યામાં સમજેલું હતું. આજે આપણે પ્રેક્ટિકલ જોશું કે નકશો કોને કહેવાય. જુઓ વિદ્યાર્થી મિત્રો, આ આપણો નકશો છે જેમાં લખેલું છે ભારત રાજકીય રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો. આ ભારતનો નકશો છે જેમાં તમને અહીંયા જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને આપેલું છે ચોરસ બોક્સમાં કે આવી સીધી લાઈન હોય તો એ આંતરરાષ્ટ્રીય સીમા છે, આવી ડોટ ડોટ્સવાળી લાઈન હોય તો એ રાજ્યની સીમારેખા છે, પછી તમને દેશની રાજધાની આપેલી છે અને રાજ્યનું પાટનગર આપેલું છે, જેની અલગ અલગ નિશાનીઓ જે આપણે સમજેલું હતું, જે નિશાનીઓને રૂઢ સંજ્ઞા કહેવામાં આવે છે તે નિશાનીઓ તમને અહીં આપેલી છે. જુઓ વિદ્યાર્થી મિત્રો, તમને આ પ્રશ્ન નંબર 6માં શું કહેલું છે. નીચે આપેલા નકશાનું અવલોકન કરી નીચેના પ્રશ્નોના ઉત્તર આપો, જેમાં તમને નોંધ કરીને કહેલું છે કે આ માહિતી એ વર્ષ 2019ના પ્રારંભ સુધીની જ છે. જેમાં વિદ્યાર્થી મિત્રો, તમને પહેલો પ્રશ્ન પૂછેલો છે હિમાચલ પ્રદેશ રાજ્ય ભારતમાં કઈ દિશાએ આવેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમનું તમારું કાર્ય એટલે તમારે નકશાની અંદર હિમાચલ પ્રદેશ ગોતવાનો. જુઓ વિદ્યાર્થી મિત્રો, હિમાચલ પ્રદેશ આ છે. તો હિમાચલ પ્રદેશ એ રાજ્ય ભારતમાં ઉત્તર દિશાએ આવેલું છે. જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીં તમને ખબર પડી જાય કે હિમાચલ પ્રદેશ ગોતીલો એટલે એ ઉત્તર દિશાએ આવેલું છે. ત્યાર પછીનો બીજા નંબરનો પ્રશ્ન જુઓ વિદ્યાર્થી મિત્રો, મધ્યપ્રદેશ રાજ્ય ગુજરાતની કઈ દિશાએ આવેલું છે. તો સૌ પ્રથમનું કાર્ય તમારું થશે વિદ્યાર્થી મિત્રો કે તમારે મધ્યપ્રદેશ ગોતવાનું જે છે આ. ત્યાર પછી તમને એમ કહેલું છે કે મધ્યપ્રદેશ રાજ્ય એ ગુજરાતની કઈ દિશાએ આવેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એટલે કે આ. જુઓ વિદ્યાર્થી મિત્રો, ગુજરાત આ છે. તો મધ્યપ્રદેશ છે એ ક્યાં આવેલું છે, ગુજરાતની કઈ દિશાએ આવેલું છે, તો કે ગુજરાતની પૂર્વ દિશા ઉપર મધ્યપ્રદેશ આવેલું છે. જુઓ વિદ્યાર્થી મિત્રો, તમને અહીં આપેલું છે ઉત્તર, એટલે નકશામાં કોઈ પણ વસ્તુ ઉપરની તરફ હોય તો એ ઉત્તર દિશા કહેવાશે. ત્યારબાદ તમને અહીં આપેલું છે દક્ષિણ, એટલે નકશાની નીચેની તરફ હોય તો તેને દક્ષિણ દિશા કહેવાશે. ત્યારબાદ અહીં તમને પૂર્વ લખેલું છે, એટલે નકશાની જમણી તરફની કોઈ પણ શહેર અથવા તો કોઈ પણ વિસ્તાર આપેલો હોય તો તે પૂર્વ દિશા તરફનો વિસ્તાર કહેવાશે. અને અહીં તમને પશ્ચિમ લખેલું આપેલું છે, એટલે કે નકશાની જમણી બાજુએ નકશાની ડાબી બાજુએ આપેલા વિસ્તારો એ પશ્ચિમ દિશા તરફ કહેવાશે. ખબર પડી વિદ્યાર્થી મિત્રો કે આપણો બીજા નંબરનો પ્રશ્ન, એટલે કે મધ્યપ્રદેશ જે છે આ, એ તમને પ્રશ્નમાં પૂછેલું હતું કે મધ્યપ્રદેશ રાજ્ય એ ગુજરાત એટલે કે આ તેની કઈ દિશા તરફ આવેલું છે. તો ગુજરાતની કઈ બાજુ છે વિદ્યાર્થી મિત્રો, તો કે જમણી બાજુ. તો જમણી બાજુ એટલે પૂર્વ દિશા તરફ થશે. ત્યાર પછીનો આપણો ત્રીજા નંબરનો પ્રશ્ન, અરુણાચલ પ્રદેશ રાજ્ય ભારતમાં કઈ દિશાએ આવેલું છે. તો સૌ પ્રથમનું કાર્ય વિદ્યાર્થી મિત્રો તમારું એ થશે કે તમારે આ નકશામાં અરુણાચલ પ્રદેશ ગોતવાનો છે જે છે આ. જે અરુણાચલ પ્રદેશ છે એ ભારતની કઈ દિશા તરફ આવેલો છે. અરુણાચલ પ્રદેશ તમે ગોતી લીધો, હવે તમારે આ નકશામાં ભારત ગોતવાનું છે. ત્યારબાદ તમને ખબર પડશે કે ભારતમાં અરુણાચલ પ્રદેશ રાજ્ય એ ઉત્તર પૂર્વ દિશા તરફ આવેલું છે. આ અરુણાચલ પ્રદેશ જે છે એ ભારતની કઈ તરફ આવેલું છે, તો કે ઉત્તર પૂર્વ દિશા તરફ આવેલું છે. ત્યાર પછીનો એટલે કે તમારો ચોથા નંબરનો પ્રશ્ન,
केरल राज्यनी उत्तर दिशाए क्यों राज्य आवेलू छे? तो सौ प्रथम कार्य विद्यार्थी मित्रों तमारू केरल गोतवानू थसे। जो केरल छे नक्शा में अही तो केरल राज्यनी उत्तर उत्तर एटले जुओ विद्यार्थी मित्रों मैं तमने क्यों कहेलू हतु तो के आ एटले के नक्शानी उपर तरफ केरल राज्यनी उत्तर तरफ एटले के उपरनी तरफ क्यों राज्य आवेलू छे? तो जवाब आवशे आपणो कर्नाटक। त्यार पछीनो पांचमा नंबरनो प्रश्न, गुजरातनी दक्षिण दिशाए कयो केन्द्र शासित प्रदेश आवेलो छे? जुओ विद्यार्थी मित्रों सौ प्रथमनुं तमारुं कार्य थशे गुजरात एनी दक्षिण दिशा। दक्षिण एटले नीचेनी तरफनी दिशा, नीचेनी तरफनी दिशा एटले के दक्षिण दिशा। तो दक्षिण दिशा तरफ कयो विस्तार आवेलो छे? तो जुओ विद्यार्थी मित्रों एमां जवाब आवशे गुजरातनी दक्षिण दिशाए दमण नामनो केन्द्र शासित प्रदेश आवेलो छे। तमने अहीं पूछेलू छे कि गुजरातनी दक्षिण दिशा तरफ, दक्षिण एटले नीचेनी। जुओ विद्यार्थी मित्रों आ गुजरात, आ छे आपणुं गुजरात राज्य, एनी दक्षिण एटले नीचेनी तरफ। जुओ विद्यार्थी मित्रों अहीं लखेलू छे दमण अने दादरा नगर हवेली, जे दमण छे એ ગુજરાતની તરત જ નીચે એટલે કે તરત જ દક્ષિણ દિશા તરફ આવેલું છે એટલે જવાબ આવશે તમારો દમણ। દમણ છે એ ગુજરાતની દક્ષિણ દિશા તરફ આવેલું કેન્દ્ર શાસિત પ્રદેશ છે। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે સમજીશું રૂઢ સંજ્ઞાઓ। આપણે આ પાઠના વિસ્તૃત વિડીયોમાં, આ પાઠમાં વિસ્તૃત ચર્ચા કરેલી હતી રૂઢ સંજ્ઞા વિશે, અને જેમાં મેં તમને થોડી રૂઢ સંજ્ઞાઓ સમજાવેલી હતી। અહીં આપણે તમામ રૂઢ સંજ્ઞાઓ વિશેની માહિતી મેળવીશું, જેમાં પહેલું છે પર્વત। તો પર્વતને રૂઢ સંજ્ઞામાં કંઈક આ રીતે દર્શાવવામાં આવે છે, ડોટ ડોટ્સ કરીને ચોરસ બોક્સ। ત્યાર પછીનું એટલે કે ટેકરી, તો ટેકરી માટે ગ્રાઉન્ડમાં ડોટ ડોટ્સ હોય તો એને આપણે ટેકરી કહીશું। ટેકરી માટેની રૂઢ સંજ્ઞા એટલે કે નકશાની અંદર જ્યારે તમને કોઈપણ વિસ્તારમાં ટેકરી છે એવું દર્શાવવું હોય ત્યારે આવું ડોટ ડોટ્સવાળું રાઉન્ડ કરીને આપશે। ત્યાર પછીનું એટલે કે શિખર, તો શિખર વિદ્યાર્થી મિત્રો આવી રીતે પહેલે તો ડોટ ડોટ્સ ત્રિકોણ જેવું અને ત્યારબાદ તેની અંદરનું ત્રિકોણ। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો જુઓ ઘાટની સંજ્ઞા, જેને કહીશું આપણે રૂઢ સંજ્ઞા। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો નદીની રૂઢ સંજ્ઞા તમને આપેલી છે, જુઓ વિદ્યાર્થી મિત્રો નદીને રૂઢ સંજ્ઞામાં કઈ રીતે દર્શાવી શકીએ? ત્યારબાદ કોઈપણ નદી, કોઈપણ બે કે બેથી વધુ પ્રકારની નદીઓનો સંગમ થાય ત્યારે આ પ્રકારની રૂઢ સંજ્ઞા તમને નકશામાં બતાવાશે। ત્યાર પછીનું વિદ્યાર્થી મિત્રો એટલે કે નદી પરનો બંધ, નદી પર જ્યારે કોઈપણ પ્રકારનો બંધ બાંધવામાં આવે ત્યારે આ પ્રકારની તમને સંજ્ઞા બતાવવામાં આવશે। ત્યાર પછી એટલે કે પાકો માર્ગ, પાકો માર્ગ બતાવવા માટે બે લાઇનિંગ બતાવવામાં આવશે, બે સમાંતર લાઇનિંગ હોય એટલે તમારે સમજવાનું વિદ્યાર્થી મિત્રો કે આ પાકા માર્ગની રૂઢ સંજ્ઞા છે। ત્યાર પછીનું એટલે કે રેલમાર્ગ, રેલમાર્ગ માટે પહેલે તો આડી સીધી લાઇન અને પછી ઊભા લીટા, જેને આપણે રેલમાર્ગ કહીશું। ત્યાર પછીનું એટલે કે દીવાદાંડી, તો દીવાદાંડી માટેની મેં તમને રૂઢ સંજ્ઞા વિડીયોમાં પણ સમજાવેલી હતી, જેને આપણે દીવાદાંડી કહીશું। ત્યાર પછી પોસ્ટ ઓફિસ, પોસ્ટ ઓફિસ માટે પીઓ લખેલું આવશે, પોસ્ટ ઓફિસની રૂઢ સંજ્ઞા એટલે કે પીઓ। ત્યારબાદ સર્કિટ હાઉસ, સર્કિટ હાઉસની રૂઢ સંજ્ઞા થશે સીએચ। જો વિદ્યાર્થી મિત્રો નકશાની ઉત્તર દિશા, નકશા માટેની ઉત્તર દિશા દર્શાવવા તમને એરો કરીને ઉપર ઉ લખેલું આપશે। ત્યારબાદ જિલ્લાની સીમા, કોઈપણ જિલ્લાની સીમાને દર્શાવવા માટે આવી ડોટ ડોટ્સવાળી લાઇન, આડી લાઇન તમને કરીને આપશે। ત્યારબાદ કોઈપણ રાજ્યની સીમા, જ્યારે કોઈપણ રાજ્યની સીમા દર્શાવવાની હશે ત્યારે તમને ડોટ્સ એટલે કે ટપકા કરીને આડી લાઇન
આપશે. જ્યારે ટપકા કરીને આડી લાઈન હોય ત્યારે એ રોડ સંજ્ઞાને રાજ્યની સીમા કહેવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય સરહદની રોડ સંજ્ઞા છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, પ્રમાણમાપ જેનો અર્થ અને વ્યાખ્યા આપણે વિડીયોમાં સમજી ગયા હતા, જેને રોડ સંજ્ઞામાં કંઈક આ રીતે દર્શાવાશે. ત્યાર પછીનું દેશની રાજધાની. જુઓ વિદ્યાર્થી મિત્રો, દેશની રાજધાનીને રોડ સંજ્ઞા. ત્યારબાદ રાજ્યનું પાટનગર. રાજ્યના પાટનગર માટે અને દેશની રાજધાની માટે થોડીક સેમ જ રોડ સંજ્ઞા છે, પરંતુ દેશની રાજધાની માટે અંદરનું જે ડોટ્સ હોય છે એ આખું ફિલઅપ કરેલું હોય છે, જ્યારે રાજ્યનું પાટનગર હોય છે તેમાં અંદરનું અને બહારનું ડોટ્સ બંને ખાલી હોય છે. ત્યાર પછી રાજ્યનું મથક. રાજ્યના મથકને દર્શાવવા માટેની રોડ સંજ્ઞા એટલે મોટું રાઉન્ડ. શહેર દર્શાવવા માટેની રોડ સંજ્ઞા એટલે નાનું રાઉન્ડ. જંગલો દર્શાવવા માટે તો કે જંગલો દર્શાવવા માટે વૃક્ષો એ તેની રોડ સંજ્ઞા થશે. જંગલો દર્શાવવા માટેની રોડ સંજ્ઞા એટલે કે વૃક્ષો. ત્યારબાદ પોલીસ સ્ટેશન. પોલીસ સ્ટેશન દર્શાવવા માટે PS એ રોડ સંજ્ઞા થશે. ત્યાર પછી એટલે કે પોસ્ટ અને તાર ઓફિસ, જે દર્શાવવા માટે PTO એ તેની રોડ સંજ્ઞા થશે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈશું પ્રશ્ન નંબર 3. નીચેની આકૃતિના આધારે નીચેના પ્રશ્નોનો ઉત્તર આપો. જુઓ વિદ્યાર્થી મિત્રો, એમાં તમારો પહેલા નંબરનો પ્રશ્ન, મંદિરની દિશા કઈ છે? તો સૌપ્રથમ તમારે મંદિર ગોતવાનું થશે. મંદિર છે આ બાજુ, તો મંદિરની દિશા કઈ થશે વિદ્યાર્થી મિત્રો? તો કે પૂર્વ. જુઓ વિદ્યાર્થી મિત્રો, હમણાં જ મેં તમને થોડીક વાર પહેલાં સમજાવેલ હતું કે નકશાની ઉપરની તરફ એટલે ઉત્તર, નકશાની નીચેની તરફ એટલે કે દક્ષિણ, નકશાની જમણી બાજુ એટલે પૂર્વ અને નકશાની ડાબી બાજુ એટલે કે પશ્ચિમ. તો આ નકશાની પૂર્વ બાજુ થશે. મંદિર છે એ નકશાની જમણી બાજુ આવેલું છે એટલે પૂર્વ દિશા થશે. ત્યાર પછીનો બીજા નંબરનો પ્રશ્ન, પોસ્ટ ઓફિસથી કૂવાની દિશા. તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો, તમારે આ નકશાની અંદર પોસ્ટ ઓફિસ શોધવાની રહેશે. પોસ્ટ ઓફિસ છે અહીંયા, અને પોસ્ટ ઓફિસથી કૂવાની દિશા, કૂવો એટલે આ, તો પોસ્ટ ઓફિસથી કૂવાની દિશા. તો કૂવાની દિશા છે ત્યાંથી પોસ્ટ ઓફિસની દિશા. પોસ્ટ ઓફિસ કઈ બાજુ છે વિદ્યાર્થી મિત્રો? સૌપ્રથમ તો આપણે એ સમજીશું. તો પોસ્ટ ઓફિસ છે એ નકશામાં પૂર્વ દિશા તરફ છે. તો પોસ્ટ ઓફિસથી કૂવાની દિશા, કૂવો છે એ કઈ દિશા તરફ છે? તો કે પશ્ચિમ દિશા તરફ એટલે કે ડાબી બાજુ. કૂવો છે એ ડાબી બાજુ આપેલો છે એટલે કૂવો છે એ પશ્ચિમ દિશા તરફ થશે. ત્યારબાદ ત્રીજા નંબરનો પ્રશ્ન, તળાવથી પાણીની ટાંકીની દિશા. તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો, તમારે આ નકશામાં તળાવ ગોતવાનું થશે અને ત્યારબાદ પાણીની ટાંકી ગોતવાની થશે. આ છે આપણું તળાવ, આ છે આપણી પાણીની ટાંકી. તો આ નકશાની અંદર સૌપ્રથમ તો તળાવ છે એ પશ્ચિમ દિશા તરફ છે અને પાણીની ટાંકી એ પૂર્વ દિશા તરફ છે એટલે જવાબ આવશે પૂર્વ. ત્યાર પછીનો પ્રશ્ન એટલે કે ચોથા નંબરનો પ્રશ્ન, ખેતરથી પોસ્ટ ઓફિસની દિશા. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં સૌપ્રથમ ખેતર ગોતવાનું થશે. જુઓ વિદ્યાર્થી મિત્રો, આવી રહ્યું ખેતર અને પોસ્ટ ઓફિસ એટલે કે આ. ખેતરથી આપણું પોસ્ટ ઓફિસ છે એ કઈ દિશા તરફ છે? તો જવાબ આવશે પૂર્વ દિશા તરફ, કારણ કે નકશાની જમણી બાજુ પોસ્ટ ઓફિસ આવેલી છે એટલે જવાબ આવશે પૂર્વ દિશા તરફ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, તમને અહીં પ્રશ્ન આપેલો છે કે નીચે આપેલા નકશાઓનું અવલોકન કરી તેના પ્રકારોની નોંધ કરો. દરેક નકશામાં નીચે બોક્સમાં નકશાનો પ્રકાર આપેલો છે. જુઓ વિદ્યાર્થી મિત્રો, તેમાં પહેલા નંબરનો નકશો છે એ આપણો ગુજરાત રાજકીય નકશો થશે. ગુજરાતનો નકશો છે અને કેવો છે? તો કે રાજ્યોની વિગતો દર્શાવતો એટલે ગુજરાત રાજકીય નકશો. ત્યારબાદ બીજા નંબરનો આપણો નકશો છે એ આપણો ભારતનો નકશો થશે, જે ભારતના રાજ્યોની વિગતો દર્શાવે છે એટલે જવાબ આવશે ભારત રાજકીય નકશો.
ત્યાર પછીનું એટલે કે ત્રીજા નંબરનો આપણો જે આ નકશો છે એ આપણે જોઈએ તો ત્રીજા નંબરનો નકશો છે એ પણ આપણો ભારતનો નકશો છે પરંતુ એ ત્રીજા નંબરના નકશાની અંદર જુઓ વિદ્યાર્થી મિત્રો શું દર્શાવેલું છે ભૂપૃષ્ઠ ભૂપૃષ્ઠ છે એટલે ભૂપૃષ્ઠ કહેવામાં આવશે તો કે પ્રાકૃતિક નકશામાં ભૂપૃષ્ઠ આવે છે એટલે કે ભારતનો નકશો તો છે જ પરંતુ પ્રાકૃતિક નકશો પણ છે ત્યારબાદ ચોથા નંબરનો આપણો નકશો તો જુઓ વિદ્યાર્થી મિત્રો અહીં તમને લખેલું છે કે આ નકશો કહેવાનો છે તો કે દુનિયાનો દુનિયાનો અને દુનિયાનું શું દર્શાવેલું છે તો કે દુનિયાના રાજ્યો દર્શાવેલા છે એટલે આ નકશો એ દુનિયાના રાજકીય નકશો છે વિદ્યાર્થી મિત્રો આ તમારે નકશાને સમજવા માટે સૌ પ્રથમ તો એ સમજવું જરૂરી છે કે આ નકશો એ ગુજરાત રાજ્યનો છે ભારતનો છે કે પછી દુનિયાનો છે એમાં તમને ઉપર લખેલું જ હશે જુઓ વિદ્યાર્થી મિત્રો છે ભારત રાજકીય એક મિનિટ ભારત રાજકીય રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશ ત્યારબાદ બીજા ત્રીજા નંબરના નકશામાં એમાં પણ તમને લખેલું છે ભારત ભૂપૃષ્ઠ એટલે ભારતનો નકશો છે અને ભૂપૃષ્ઠ છે એ કહેવામાં આવશે તો કે પ્રાકૃતિક નકશામાં અને ત્યાર પછીનો ચોથા નંબરનો જે આપણો નકશો છે એમાં પણ લખેલું છે કે દુનિયા અને દુનિયાના શું દર્શાવેલા છે તો કે અલગ અલગ રાજ્યોની વિગત દર્શાવેલી છે એટલે દુનિયાના રાજ્યનો નકશો ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો ત્યાર પછીનું આપણે આગળના વિડીયોમાં સમજીશું.